પરંતુ એવી એક પાઘડી કે જેમાં સરકારે જે પ્રકારે જીએસટી કર લાગુ કર્યા છે તેની ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કેવી રીતે પાઘડી તૈયાર કરવામાં આવી છે તે જાણીએ એક ખેલૈયા જે છે ગરબા લવર અનુજ. હાય અનુજ. હાય, કેમ છો? બસ મજામાં. આટલો તો ભાર લઈને કેમ બેઠા છો? બસ એમ જ. એમ જ? હા. કે નવરાત્રી? નવરાત્રી. શું ખાસ છે પાઘડીમાં? પાઘડીમાં ખાસ એ છે કે તમે જોઈ શકો છો, તમે ઘણી બધી પાઘડી જોઈ હશે પણ અમદાવાદમાં મારા જેવી પાઘડી હજી નથી જોઈ. અને આમાં ઘણું બધું એક ઘણી બધી વસ્તુ એવી છે આમાં કે જે વસ્તુ ઘણા બધા લોકો યુઝ કરતા હોય છે પણ મેં કંઈક આ વર્ષે કંઈક ન્યુ કર્યું છે. જેમ જેમ કે જીએસટી. જીએસટી તમને ખબર છે કે આ વર્ષે જે સરકારે જીએસટી કાઢ્યું છે એના માટે મને પણ એક આઈડિયા આવ્યો દિમાગમાં કે મારે પણ કંઈક એવી વસ્તુ કરવી છે કે જેનાથી હું પણ કંઈક કરી શકું. એટલે પછી મેં સ્ટાર્ટ કર્યું. સ્ટાર્ટિંગ મેં તંસારથી કરી છે. હું મોતી ને બધું લેવા ગયો એક અંકલ છે એમની દુકાને, તો એ અંકલે મને કીધું કે વી જીએસટી સાથે જોઈએ એ જીએસટી વિધાઉટ. તો મેં કીધું વિધાઉટ બી જોઈએ છે ને જીએસટી સાથે પણ જોઈએ છે. ફરક એટલું હતું કે તમે 100 ના મોતી લેશો તો કે 100 ના જ આવશે ને જીએસટી સાથે લેશો કે 120 ના આવશે. એટલે પછી મેં કીધું મને 120 ના આપો. ઘણી બધી વસ્તુઓ લગાવી છે ફૂમતામાં, તો હું એક ફૂમતાની દુકાનમાં ગયો તો મેં અંકલ ને કીધું, તો સેમ આ જ વસ્તુ રિપીટ થઈ કાલે પણ મારે. તો મેં કીધું યાર આ જીએસટી વસ્તુ કઈક જાણવા જેવી વસ્તુ છે મેં કીધું. એટલે પછી બસ ઘરે આવ્યા પછી રાતે મેં વિચાર કર્યો, મેં કીધું ના યાર હવે મારે કઈક યુનિક કરવું હોય તો મારી માટે જીએસટી થી વધારે કઈ સારું નહીં હોય. તો પછી મેં સ્ટાર્ટિંગ કર્યું જીએસટી. એટલે પછી મેં તંસારમાં જીએસટી વાળી વસ્તુઓ લીધી, પછી મેં જીએસટી નું ફ્રેમ બનાવી એને એલઈડી કરાવવા આપી. મેં કીધું હવે આ વખતે મારી પાઘડીનું નામ હું જીએસટી તો રાખીશ પણ જોડે જોડે ગોપીઓ કી રાસલીલા
કેમ કે ગોપીઓ કે રાજલા એ વસ્તુ છે કે મારે દર વર્ષે કંઈક યુનિક યુનિક કરવાનું હોય છે. તો આ વર્ષે મેં વિચાર્યું કે મારે પ્રશ્ન છે, મેં કીધું ગોપીઓ કી રાસલીલા કરીએ આપણે. અમદાવાદ નું છે કે તમે બહારથી પણ લાવ્યા છો? આમાં જોઈ શકો છો તમે કે જે ગોપીઓ બેસી છે મારા માથા ઉપર, થોડું વસ્તુ જયપુર થી મંગાવી છે, થોડીક અમદાવાદ થી તૈયાર લીધી છે. ઓકે, એટલે આ ખેલૈયો એવો છે કે જેણે પોતાની ગોપીઓ કી રાસલીલા વિથ જીએસટી પાઘડી બનાવવા માટે અમદાવાદનું મટીરિયલ તો યુઝ કર્યું છે, પણ સાથોસાથ તેણે જયપુરથી પણ એટલાક નમૂના મંગાવ્યા છે અને આ વસ્તુનો તેણે તેની પાઘડીમાં બખૂબી ઉપયોગ કર્યો છે. હવે અનુજે જે પ્રકારે જીએસટીની વાત કરી કે જીએસટીના વાત વિશે આપણે જાણ્યું, હવે આગળ વધીએ. અનુજ, જે પ્રકારે જીએસટીનો કોન્સેપ્ટ રાત વિચાર કર્યો ત્યારે આપણા મગજમાં કોન્સેપ્ટ આવ્યો છે, તો એવા સંજોગોમાં પાઘડી બનાવવામાં મને 25 દિવસ થયા છે, ટોટલ ખર્ચો મારે 18,000 થયો છે. એટલે એવું કહી શકીએ આપણે કે રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે, જીએસટી ઊંઘ હરામ થઈ છે. એટલે જે રીતે વેપારીઓની ઊંઘ હરામ થઈ છે મોદી સરકારે, એ રીતે અનુજની ઊંઘ પણ ખરાબ થઈ ગઈ હતી. યસ, ઓકે. તો આ જે 25 દિવસની એટલે ઓલમોસ્ટ એક મહિનાની મહેનત છે અને 18,000 થી વધુનો ખર્ચો છે, વજન કેટલું છે? આમાં 3 કિલો ઉપર વજન છે. તમે જોઈ શકો છો મારા જે કાન છે એ પણ હવે વળી ગયા છે, એનું એટલું વજન વધી રહ્યું છે. કારણ કે રોજ પાઘડી પહેરીશ ને તો પરસીઓ અંદર પરસીઓ થશે, એટલે પરસીઓમાં જ પાઘડી મારી સ્પ્રેડ થાય, એટલે એમાં વજન વધતું જ જાય મારે. એટલે હું કહું 3, પણ વજન તો વધતું જ જશે આમાં. ઓકે, અને આ પાઘડી પહેરીને ગરબા રમવું કેટલું કાઠું પડતું હશે? કાઠું પડે છે, પણ શું કરે, ગાંડો ખેલૈયો કહેવાય છે એટલે ખેલ રમવું તો પડે મારે. આ ગાંડા ખેલૈયાને ફેમિલી સપોર્ટ કેવો મળ્યો આ ડ્રેસિંગ અને પાઘડી બધું તૈયાર કરવામાં? મારે સપોર્ટ ફેમિલીનો બહુ સારો છે. મમ્મી પણ મને, એટલે મમ્મીને બધાની વાત ખબર પડી કે ભાઈ આ એવી પાઘડી તૈયાર કરે છે કે પછી એક્સપેન્સ આટલો બધો થાય છે, એટલે પછી એ લોકો બસ એક જ ડિસાઈડ કર્યું. મમ્મી તો ચોખ્ખું કીધું કે જો આપણે આને રોકીશું, એ રોકાવાનું નથી, આ એક એવો ગાંડો ખાઈ રહ્યો છે એટલે કે એને જેટલો એક્સપેન્સ થાય થવા દો. મારું કેડિયું ને બંને પાઘડી થઈને મારે 40-50 ની આજુબાજુ થયું છે. ટોટલી આ ડ્રેસિંગ નો ખર્ચ થઈ રહ્યો છે 40-45 હજાર નો, અને તેના મમ્મી તો કહે છે કે આ ગાંડો ખેલૈયો છે, આ ખેલૈયાને રોકવાનો કોઈ મતલબ નથી, એટલે બને તો આ ખેલૈયાને તમે છૂટો દોર આપી દો. એટલે કે ભાઈ મેદાનમાં તો આ છૂટા દોરે ગરબાના સ્ટેપ લે છે, પરંતુ ઘરમાં પણ ફેમિલી મેમ્બર્સ પણ તેને છૂટો દોર આપી દે છે કે ભાઈ તારે ખર્ચો કરવો તો કર, તારે મહેનત કરવી તો કર, અને જેટલો ગાંડો ગરબાનો શોખ છે એ શોખ તું પુરવાર કર. હવે આ જે ગાંડો ખેલૈયો છે, અનુજ ગાંડો ખેલૈયો બની જતો હોય છે, તો આ વખતના આ જે કોસ્ટ્યુમ્સ છે, પાઘડીની વાત આપણે કરી કે 18,000 નો ખર્ચો થયો છે, 4 કિલો થી વધુ નો એનો વેટ છે, અને જેમ જેમ તમે રમશો ગરબા, જેમ જેમ દિવસ પસાર થશે, જેમ જેમ પરસો થશે, એબ્સોર્બ થઈ શકે, એટલે આ પાઘડીનો વેટ વધતું જશે. આ કોસ્ટ્યુમ વિશે શું કહેશો? કોસ્ટ્યુમ વિશે વાત કરીએ, આપણે દર વર્ષે લોકો નવા નવા ડિઝાઇન્સ લાવે છે, નવું નવું કરે છે બધા, ને કોઈને પણ આપણે પૂછીએ કે ભાઈ આજે તે કોસ્ટ્યુમમાં શું કરાયો છે, તે લોકો કહે છે કે હા મેં કચ્છી કરાયો છે, કોઈ કહે કે ગોલવાડી કરાયો છે, કોઈ કે ઢેબરિયા રબારી કરાયો છે. તો હું મારી વાત કરું તો મેં આ વખતે મારા કોસ્ટ્યુમમાં ગોલવાડી કરાયો છે. ગોલવાડી શું હોય છે? ગોલવાડી એવું હોય છે, એક એવી વસ્તુ હોય છે કે ગોલ, એટલે હું એ ગોલ ને લઈને ચાલુ, તો હું પણ એમાં ગોલ થઈ ગયો છું, એટલે આ વખતે મેં ગોલવાડી કરાવડાયું. ઓકે, તો જે પ્રકારે આપણે કહેતા હોઈએ છીએ કે કચ્છમાં કચ્છી વર્ક વધારે અપનાવતું હોય છે, તો આ ગોલવાડી બેઝિકલી ક્યાંનું વર્ક છે, તો શું એની પાછળની કહાની છે? એની પાછળની કહાનીમાં એટલો બધો મને નથી કઈ ખબર, કારણ કે મને જેટલું ખબર છે કે ગોલવાડીનું, કે લોકો બધા કહે છે કે ગોલવાડી રાજકોટ થી છે, ઘણા બધા લોકો કહે છે કે ઘણી બધી અલગ અલગ જગ્યાનું નામ આપતા, પ્રોપર કોઈને પણ ખબર નથી હોતી કે આ ક્યાંની વસ્તુ છે. પણ એની જે ડિઝાઇન છે એ ગોલ ગોલ હોય છે, ગોલ ગોલ ગોલવાડી, હા, એના કચ્છની કચ્છી વર્ક હોય છે, રબારી વર્ક હોય છે, એ રીતે આપણે ગોલવાડી કરીએ. હા, આ ગોલવાડી વર્ક. તો આ કોસ્ટ્યુમ તૈયાર કરતા કેટલો સમય લાગ્યો? આ કોસ્ટ્યુમ મેં બનાવવામાં ડિઝાઇન, અમુક ડિઝાઇન મારી છે આમાં, અને બીજી જે મારા ટેલર છે એ લોકોની ડિઝાઇન છે, એટલે આમાં મેક્સિમમ 10-15 દિવસ થયા છે. કારણ કે તમે જોઈ શકો છો આ જે હાથમાં જે ડિઝાઇન છે મારી, એ જે ગેપ રખાવડાય છે મેં એના માટે રખાવડાય છે કે કારણ કે ઘણા બધા લોકો ફૂલ પહેરતા હોય છે, પણ મેં કીધું એમાં
ના હવા જઈ શકે અંદર કે ના કરે, મેં બધી જ આમાં વિન્ડો કરાવડાવી છે મારા હાથમાં, કેમ કે હું સર્કલ ફરું તો વિન્ડો માંથી હવા તો જશે મારા કપડામાં. અચ્છા, એટલે થોડુંક એર સર્કુલેશન, બોડીને જે ગરમી પડતી હોય છે અંદર અને પસીનો થતો હોય છે એનાથી છુટકારો મૂકવાનો, એને વિન્ડો મુકાય છે, વિન્ડો મુકાવડાવી છે. ફાઇન, તો આ જે કોસ્ચ્યુમ્સ છે એને બનતા પણ એક મહિના જેટલો સમય તો થયો છે, એટલે ટોટલી અનુજ ગાંડો ખેલાયો તો છે. 2-3 મહિનાની આ મહેનત છે આખી, કે બહારથી જયપુરથી તમારે એક વસ્તુઓ મંગાવવી છે પાઘડી બનાવવા માટે, કે પછી તમારે ગોલવાળી વર્ક માટેની જે લેસ હોય છે તો હોય છે, બધું મંગાવવું પડતું હોય છે. આ તો ડ્રેસઅપની વાત થઈ, હવે જે ઓર્નામેન્ટ્સ તમે પહેર્યા છે, જે ટ્રેડિશનલ ઓર્નામેન્ટ્સ, એ ગળાનો હાર હોય કે પછી હાથના પોંચા હોય કે પગના પોંચા હોય, આ કેવી રીતે તૈયાર કર્યું છે? આ તમે જોઈ શકો છો કે મેં જે ગળામાં પહેર્યું છે એ જેકોમોતી, એટલે જેકોમોતી એટલે સૌથી વજનવાળી વસ્તુ હોય છે. આજે મેં ગળામાં 2 જેકોમોતીના શર્ટ પહેર્યા છે, હાથમાં પણ પહેર્યા છે પોચા, એટલે આમાં કેવું છે કે આ બધું જ વર્ક રેડી હોય છે, પણ આમાં જે છૂંછા લાગેલા છે કલરફુલ, એ મેં જાતે ગંધથી ચોંટાડ્યા છે, જેનાથી મારા હાથ પણ બળી ગયા છે. ને અહીંયા પણ નહીં, અહીંયા પણ બળી ગયા છે. એટલે અમુક વસ્તુ એવી હોય છે કે તૈયાર કરવા કરવામાં આમ ઝોકો આવી જાય એટલે હાથ બળી જાય આપણો. ઓકે, અને આપ જે પગનું છે, પગનું બધું સેમ મેં બનાવ્યું છે, બધું જ. ખાલી એના જે અમુક વસ્તુ રેડી હતી એમાં મેં ખાલી છૂંછા લગાવડાયા છે ને હાથથી, જે બધું સોયથી સીવ્યું છે. અચ્છા, એટલે ક્રિએશન પોતાનું થોડુંક ઇનોવેશન કર્યું છે. યસ, હા. ઓકે, તો અનુજ, આ વખતે જીએસસીનો ફંડા તમે અપનાવ્યો છો તમારી પાઘડીમાં, આ જે ગોપીઓ અને જે અમુક મોતી છે એ તમે મંગાવી છે જયપુર, પણ તમારી પાઘડીમાં આ એક જે મોર પંખ વાળી રાષ્ટ્રીય પ્રાણી છે આપણા દેશનું, એટલે એ વસ્તુ મેં એક ટીવી સિરિયલમાં જોઈ. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, નાયરા યા રિંગ પહેરી છે. મેં કીધું યાર આ ટીવીમાં તો બહુ જ ફાઇન લાગે છે, ખાસ આ વસ્તુ મારી જોડે હોય તો મારી પાઘડીમાં પણ બહુ સારી લાગતી, એટલે પછી મેં આને પણ જયપુરથી મંગાવી છે. એનો ખર્ચો કેટલો છે? એનો ખર્ચો બહુ વધારે, પણ 1000 ની છે વસ્તુ. અચ્છા, એમાં કુરિયર ચાર્જ ને બધું થઈને 1000 માં આવી છે. ભાઈ સાચે, આ ફેલાય એવો છે કે મમ્મી પપ્પાના ફેમિલી કે ફ્રેન્ડ્સ ના સર્ટિફિકેટ ની કોઈ જરૂર નથી, કારણ કે આ ફેલાય કહેવાય ને કે 2 મહિનાની ઊંઘ હરામ કરી નાખી છે, પૈસા પાણીની જેમ વેડફ્યા છે. કારણ એક જ છે, ગરબામાં મન મૂકીને રમવું છે અને રમવા માટે પરફેક્ટ ડ્રેસિંગ જોઈએ છે. અને જે વખત જે પ્રકારે આ વખતે મોદી સરકારે સાહસિક નિર્ણય લીધો છે, જીએસટી કર લાગુ કર્યો છે, એક સમાન ટેક્સ લાગુ કર્યો છે, પરંતુ આ એક સમાન ટેક્સને લઈને ખેલૈયાઓ ઉપર જે પ્રકારે ખર્ચ વધી રહ્યો છે તેને લઈને પણ એક મેસેજ આપવાની વાત કરવામાં આવી રહી છે કે વિથ જીએસટી અને વિધાઉટ જીએસટી કયા પ્રકારનો ખર્ચો હોય છે અને એની સાથે બેલેન્સ કેવી રીતે કરવાનું હોય છે. વેલ, અનુજ તો એક ગાંડો ગરબા લવર છે, ગાંડો ખેલૈયો છે, કે જેણે રાતોની ઊંઘ હરામ કરી છે, પૈસા પણ એટલા જ વેડફ્યા છે, કારણ કે તે જ્યારે ગરબા રમવા આવે ત્યારે તેના જે જજ છે, આજુબાજુની જે પબ્લિક છે, ફક્ત ને ફક્ત તેને જોઈને મંત્રમુગ્ધ થઈ જતી હોય છે. જે પ્રકારે તેનું ડ્રેસિંગ છે તે પણ કાબિલ તારીફ છે. એટલે એક યુક્તિ અહીંયા કહેવાનું ખૂબ જ મન થાય કે તારી વાંકી રે પાઘલડીનું ફૂમ તું રે. અનુજ, આ વખતે તો જીએસટી તમે ગરબામાં છવાઈ જવાનો છો. યસ, ગોપીઓ કી રાસલીલા વિથ જીએસટી સાથે અનુજ છવાઈ જવાનું છે. અમુક ફ્રેન્ડ્સ એવા છે કે મને સપોર્ટ કરે છે કે ના અનુજ એકલો પડી જશે આપણે, એટલે જોડે જઈએ બધા સાથે. પણ મારી જે પાર્ટનર છે એ મારી પાર્ટનર કહે કે તમે જો પાઘડી ના પહેરો તો હું તમારી સાથે આવું. મેં કીધું યાર આ પાઘડી ની શું પ્રોબ્લેમ છે બધાને, કે ના મારી પ્રાઇઝ મને તો નહીં જ મળે કે તમને જ મળશે પ્રાઇઝ. ઓકે, એટલે આવું ખેલૈયાઓમાં એટલે હા ફ્રેન્ડ્સમાં અમુક અમુક ફ્રેન્ડ્સમાં થઈ જાય છે. એટલે પછી હું મને એ બધું નથી, હું તો એક જ વસ્તુ મને પ્રાઇઝ મળે કે ના મળે પણ હું તો રમવાનો જ છું. ઓકે, તો ચલો તમે પણ ગરબાના રંગમાં રંગાઈ જાઓ વિથ ગોપીઓ કી રાસલીલા વિથ જીએસટી. અને શુભેચ્છા એ જ રાખીએ છીએ કે આ જે ગાંડો ખેલૈયો છે તેનું આ જે ગરબા માટેનું ગાંડ પણ છે એ આવું જ બરકરાર રહે, અને માં આદ્યશક્તિનો પર્વ છે એટલે આદ્યશક્તિ તમારામાં શક્તિનો સંચાર પણ કરતા રહે, કે જેથી કરીને તમે એને ગરબાના થનગનાટમાં તમે પણ તરવરવા લાગો. થેન્ક યુ સો મચ અનુજ. તો ફ્રેન્ડ્સ, આપણે અનુજ સાથે વાત કરી અને અનુજે જે પ્રકારે આ ગરબાની અંદર એટલે કે આ નવરાત્રિમાં જે પ્રકારે પોતાના ડ્રેસ કોડથી લઈને પાઘડી તૈયાર કરી છે, કાબિલ તારીફ છે તેમનું ડ્રેસિંગ,
અને સાથે એ પણ મેસેજ છે કે સરકારે જે પ્રકારે જીએસટી કર લાગુ પડ્યો છે, પણ શું ખરા અર્થમાં આ જીએસટી બધા જ વ્યક્તિઓને, દેશની તમામ પ્રજાને શું લાભદાયી અપાવી શકે છે ખરા? તો આ સફરને આપણે આગળ વધારીશું, પરંતુ હાલ એક બ્રેક. ઉપસ્થિત છે આંશી, કે જે ખૂબ જ ગરબા પ્રિય ખેલૈયા છે, અને નાની ઉંમરની જે ખેલૈયા છે આપણે એને પૂછીએ કે તેની તૈયારીઓ કેવી છે. હાય આંશી, હાઉ આર યુ? ફાઇન. આંશી, આપ કોન સા સ્ટેન્ડર્ડ મેં પઢ રહી હો? ફાઇન. ફાઇવ ફિફ્થ સ્ટેન્ડર્ડ મેં. ઓર મોર્નિંગ સ્કૂલ યા ફિર નૂન? મોર્નિંગ. મોર્નિંગ સ્કૂલ હૈ આપકી, ઓર રાત કો આપ ગરબા ખેલને જાતી હો, ઠીક હૈ? યસ. તો યે જો ગરબા ખેલને કા શોખ હૈ, આપ કબ કિતની છોટી સી તબ સે ગરબા ખેલ રહી હો? 1-2 મતલબ 2 યર કી થી તબ સે આપ સ્ટેપ્સ લેના શુરુ કર દિયા થા. તો ઘર મેં મમ્મી પાપા કો ભી આતા હૈ યા ફિર આંશી કો હી આતા હૈ? નહીં, સબકો આતા હૈ. સબકો આતા હૈ. પર જીતના ક્રેઝ આપ જીસ તરહ સે તૈયાર હુઈ હો, અભી મેરે સામને બેઠે હો, જીતના ક્રેઝ નવરાત્રી કો લેકે આપકે દિલ મેં હૈ, એસા મુજે નહીં લગ રહા કે શાયદ મમ્મી ઓર પાપા મેં ઇતના ક્રેઝ હોગા. યસ. ઉસ ઉન લોગો મેં ભી હૈ? હા. વાવ. આંશી, એક સવાલ હો રહા હૈ કે ફિફ્થ સ્ટેન્ડર્ડ મેં પઢને વાલી આંશી સુબહ મોર્નિંગ સ્કૂલ મેં જાતી હૈ, રાત કો ગરબા ખેલતી હૈ, તો યે જો એનર્જી લેવલ હોતા હૈ, વો જો સ્ટેમિના હોતા હૈ, ઉસકો કૈસે કેરી કર રહી હૈ? મેં સુબહ સ્કૂલ જાતી હું, આકે દોપહર કા ખાના ખાના હા, ફિર સો જાતી હું, ઉઠ કે મમ્મી આગે પીછે દોડતી હૈ, ફિર રાત કો મેં ગરબા ખેલને જાતી હું. ઓકે, યાની કે યે કહા જા સકતા હૈ કે આંશી દોપહર કો સ્કૂલ સે આને કે બાદ મમ્મા ઉસકો અચ્છે તરહ સે ખિલાતી હૈ, પિલાતી હૈ, પેમ્પર કરતી હૈ, આંશી દોપહર કો સો જાતી હૈ, અચ્છી સી નીંદ લે લેતી હૈ, શામ કો ઉઠને કે બાદ આંશી કે આગે પીછે મમ્મા ઘૂમતી રહેતી હૈ, તાકિ આંશી કુછ ખા લે, કુછ પી લે, અપના હોમવર્ક કમ્પ્લીટ કરે, ઓર રાત કો ગરબા કે લિયે તૈયાર હો જાય. આંશી, ઇસમે જો એલઈડી લાઇટ લગાઈ હૈ, વો કિસને તૈયાર કી હુઈ હૈ? મમ્મા. મમ્મા ને, મતલબ આપકે લિયે જો ચનિયાચોલી આતી હૈ, ઉસમે કુછ ના કુછ ક્રિએટિવ મમ્મા કરતી હૈ. ઓકે, તો આપકે પાસ કિતની અલગ અલગ ચનિયાચોલી હૈ? ફાઇવ. ચનિયાચોલી, તો ઉસકો રિપીટ કરતે હો આપ? ઓકે. ઓર ગરબા ખેલને કહાં જાતે હો આપ? હર 10 ડેઝ મે અલગ અલગ સારી જગા પે જાતે હો. અલગ અલગ સારી જગા પે. આપકા કોઈ ગ્રુપ હૈ કે આપ અકેલે હો કે ફ્રેન્ડ કે સાથ? ગ્રુપ હૈ. ગ્રુપ હૈ. વાવ. તો ગરબા જબ આપ ખેલતી હો, કોન કોન સી સ્ટાઇલ કરતે હો? હર સ્ટાઇલ કરતે હો. હર સ્ટાઇલ કરતે હો. કહાં ગરબા ક્લાસીસ મે જોઈન કિયા હૈ આપને કે નહીં? યસ. આપને ગરબા ક્લાસીસ જોઈન કિયા હુઆ હૈ. આપ કહાં રહેતે હો? મેં જીવરાજ પાર્ક કૃષ્ણ સાગર સોસાયટી મેં રહેતી હું. જીવરાજ પાર્ક આપ રહેતે હો. ઓર સ્કૂલ કહાં આપકી? સેટેલાઇટ એરિયા શ્રીનારાયણ ગુરુ વિદ્યાલય. ઓકે, તો જીવરાજ સે હર રોજ સેટેલાઇટ જાના, સેટેલાઇટ સે જીવરાજ આના, ખા પી કે સો જાના, શામ કો વાપસ ઉતની હી એનર્જી કે સાથ ઉઠના, ઓર ઉતની હી એનર્જી કે સાથ રાત કો ગરબા ખેલના. સબસે જ્યાદા કોન સા સ્ટેપ આપકો બહોત હી પસંદ હૈ? મુજે રાઉન્ડ ફરના બહોત અચ્છા લગતા હૈ. મતલબ ગુજરાતી મેં બોલે તો ફુંદરડી ફરવું બહુ ગમે છે આંશી ને. ઓકે, તો આંશી, યે જો એલઈડી વાલી લાઇટ વાલી ચણિયા ચોલી હૈ, યે હેવી જો કોસ્ચ્યુમ પહેનતે હો આપ, કાન મેં ઝુમકે લગાતે હો, ગલે મેં પહેનતે હો, હાથ મેં પહેનતે હો, અપને તો પાઉં મેં ભી સબ કુછ પહેના હુઆ હૈ, તો ઇસકા વેટ જ્યાદા હૈ કે આંશી કે વેટ કે સિમિલર હી હૈ? નહીં, મેરે સિમિલર હી હૈ. તો કભી એસા નહીં હોતા હૈ કે મમ્મા આજ મેં બહોત થક ગઈ હું, મેને ઇતના ભારી ચણિયા ચોલી પહેના હૈ, મુજસે નહીં ખેલા જાયેગા, કુછ મુજે ઓર પહેના દો? નો. મતલબ અગર આંશી કો નવરાત્રી કે લિયે કુછ ભી પહેના દો, આંશી કો કોઈ કમ્પ્લેન નહીં હોગી મમ્મા કે પાસ. ઓકે, થેન્ક યુ સો મચ આંશી, હમસે બાત કરને કે લિયે, ઓર માં શક્તિ સે યહી દુઆ રહેગી, હમારી યહી પ્રાર્થના રહેગી કે આંશી કા યે જો સ્ટેમિના હૈ વો એસે હી બરકરાર રહે, ઓર આંશી 10-10 દિન અપને અચ્છી એનર્જી કે સાથ ગરબા ખેલ પાએ. થેન્ક યુ. Thank you.
ચાલો.